કોવિડ આવ્યું અને ઘણી બધી રેસિપીઝ ઘરે બનાવવાની ટેવ પડી ગઈ. એમાંની એક રેસિપી આજે તમારી સાથે શેર કરું છું. હાલાકી મને લારીનો ટેસ્ટ અત્યારે પણ ખૂબ જ યાદ આવે છે, પણ એક જે ટેવ પડી ગઈ છે ઘરનું શુદ્ધ ખાવાની, તો મને એમ થાય છે કે એ ટેવને હું કન્ટિન્યુ રાખું. હું કન્ટિન્યુ રાખીશ તો મારી ફેમિલી પણ કન્ટિન્યુ રાખશે. તો ચાલો જઈએ મારા કિચનમાં. આ થાળી જોઈને ભલભલાના મોઢામાં પાણી આવી ગયું હશે. તો રેસીપી જોવા માટે તમારે થોડીક જ રાહ જોવાની છે. ચાલો મારી સાથે મારા કિચનમાં. બે વાડકીમાં એકમાં ધાણા છે અને એકમાં ફુદીનો છે, તેનું માપ સરખું રાખો. બે લીંબુ લીધા છે, તજ લવિંગ લીધા છે, આદુનો ટુકડો, લવિંગિયા મરચાં છે એટલે ચાર જ લીધા છે, લીંબુના ફૂલ ખાસ જોઈશે, શેકેલો જીરાનો પાવડર અને સંચર મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું રહેશે. તો ચાલો પાણીપુરીનું પાણી ઇઝીલી બનાવતા શીખવાડું. તો આદુના ટુકડાના નાના ટુકડા કરી દઈએ અને બધો જ મસાલો આપણે આ મિક્સરમાં નાખી દઈએ. પાણી બનાવવું ખૂબ સહેલું છે, થોડાક જ મસાલા નાખવાથી તમારું પાણી ખૂબ સરસ બની જશે. અને પાણી લીલું છમરે એના માટે અમુક વસ્તુ નાખવી પડતી હોય છે, તે આ બાઉલમાં તમે જોતા રહેશો કે હું શું નાખું છું. લીંબુ આપણે નીચોય લઈશું, મેં બે લીંબુ લીધા છે અને થોડા લીંબુના ફૂલ પણ લઈશું જેનાથી તેનો સ્વાદ સારો આવશે. ધાણા અને ફુદીનો ઇક્વલ માપ રાખશો તો પાણીપુરીનું પાણી ખૂબ સરસ બનશે. વધારે ધાણા નાખી દેશો તો પાણી કડવું બની જશે, વધારે ફુદીનો નાખશો તો પણ પાણી કડવું બની જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. મોરઓવર પાણી લીલું છમ રાખવું છે તો શું કરવું, તો વિડીયો આગળ જોતા રહેજો. શેકેલો જીરાનો પાવડર બોટલથી નાખી દઈશું, પણ લગભગ પોણી ચમચી જેવો પાવડર આપણે આમાં નાખી દઈશું. આ જે મસાલો આપણે બનાવી રહ્યા છીએ તે 1.5 લિટર પાણી માટે રેડી કરી રહ્યા છીએ. તો હા, સંચર નાખી દીધું છે, થોડું મીઠું પણ આપણે આમાં નહીં નાખીએ તો પાછળથી નાખીશું, પણ બધી જ વસ્તુ તમે આમાં નાખી દો તો સારું રહેશે. અને પાણી ફ્રીઝમાં ઠંડુ પહેલેથી મૂકી રાખવાનું જેથી પાણીપુરીનું પાણી સરસ ઠંડુ તૈયાર થાય. લીંબુના ફૂલ બહુ નથી નાખવાના, પણ સ્વાદ આપવા માટે લીંબુના ફૂલ જરૂરી છે, એટલે આટલા તો અવશ્ય નાખજો જ. હવે એક છેલ્લું ઇન્ગ્રીડિયન્ટ છે બરફ. બરફ નાખીને જ તમે આ મસાલો પીસશો તો મસાલો લીલોછમ રહેશે, નહીં તો ફુદીનો અને ધાણા પીસાયા પછી કાળું પડી જતું હોય છે. તો બરફ નાખીને પીસવાનું. પાણી રેડી દીધું છે અને મને યાદ આવ્યું કે આમચૂર પાવડર નાખીશું તો સ્વાદ સારો આવશે. ઠંડુ પાણી નાખી અને પાણી ફ્રીઝમાં મૂકી દેવું. ચાલો હવે લસણનું પાણી બનાવીએ. પાણીપુરીની લારીમાં તો 7 જાતના પાણી હોય છે, પણ લસણનું પાણી મને પણ ખૂબ ભાવે છે. તો આપણા ઘરે જે કચરેલું લસણ હોય એ લગભગ 1 ચમચી લઈ લીધું છે. તેમાં પણ લીંબુનો રસ નાખી દઈશું. મેં એવું સાંભળ્યું છે કે લસણનું પાણી લસણના પાવડરથી બનાવે છે, પણ હું ટ્રાય કરી રહી છું કે લસણનું પાણી રેગ્યુલર લસણથી કેવું બને છે. અને આની અંદર આપણે 1 લીંબુનો રસ નાખી દઈશું, થોડુંક લાલ મરચું નાખીશું અને 1 લીલું મરચું નાખીશું, થોડું સંચર પાવડર અને થોડું મીઠું. બેઝિક મસાલા સાથે હું લસણનું પાણી બનાવવા જઈ રહી છું અને મારો પણ પહેલો જ ટ્રાય છે, તો હું તમને ચોક્કસ કહીશ કે આ પાણી કેવું બન્યું છે. હવે આપણે એની અંદર થોડું જીરું નાખી અને ઠંડુ પાણી નાખી અને પીસી લઈશું. ફક્ત 1 કે 1.5 વાડકી જેવું જ હું પાણી બનાવી રહી છું, કેમ કે આખી ફેમિલીમાં 1 કે 2 જણનું જ ફેવરેટ છે. તો ચાલો એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો પાણી બી બની રહ્યું છે અને મસાલા પણ બધા મિક્સ થઈ ગયા છે. લસણનું પાણી એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો. હવે બનાવીએ ચણા બટાકાનો મસાલો. તો લગભગ 6 થી 7 જણ ઘરમાં છીએ, એટલે 2 કિલો જેવા બટાકા બાફી લીધા છે. બટાકાને આપણે હાથથી નાના નાના ટુકડા કરી દઈશું. નોર્મલી હું મેશર વાપરતી જ નથી, નાના ટુકડા હાથથી જ કરતી હોઉં છું, કેમ કે મેશરથી હંમેશા માવો ચીકણો થઈ જાય છે. ચાહે હું બટાકાવડા બનાવતી હોઉં કે પછી સેન્ડવિચનું પૂરણ બનાવતી હોઉં કે પછી આલુ પરાઠા બનાવતી હોઉં કે પાણીપુરી બનાવતી હોઉં, હું બટાકા આવી રીતે જ હાથથી નાના ટુકડા કરી દઉં છું. ચણા બાફીને રેડી કર્યા છે અને એ પણ ખૂબ સરસ બફાઈ ગયા છે. ચણા 6 થી 7 કલાક પહેલાં પલાળ્યા હતા, તેમાં 1 ચમચી
મીઠું અને અડધી ચમચી સોડા નાખીને પલાળ્યા હતા, તેથી ચણા ચડતા બિલકુલ વાર લાગતા નથી અને ચણા ફાટી જતા નથી. ચણા પણ હું હાથથી જ મેશ કરું છું અને સરસ ચડેલા ચણા છે એટલે તે અધકચરા મેશ કરવાના છે, પૂરેપૂરા મેશ મારે કરવાના પણ નથી, તો હું હાથથી જ તેને કરતી હોઉં છું. ચણાની એક હજી રેસીપી એન્ડમાં બતાવી છે કે આ જે ચણા છે એમાંથી થોડા ચણા કાઢી લીધા છે, તો સવારે બ્રેકફાસ્ટ માટે ચાલે એવી સરસ રેસીપી આની પાછળ જ, વિડીયોની પાછળ બે રેસીપી આજે શેર કરી છે. હવે આના મસાલામાં આપણે 3-4 લીલા મરચાં ક્રશ કરીને નાખી દઈશું. ચણામાં મીઠું ઓલરેડી છે એટલે બટાકાના ભાગનું મીઠું નાખીશું. પાણી પણ તીખું છે એટલે મરચાં પ્રમાણમાં નાખજો. થોડા ધાણા છે, સરસ લીલાછમ ધાણા આજે પાણીપુરીનું પાણી બનાવવા માટે લાવ્યા જ હતા, તો થોડાક ધાણા આપણે ચણા બટાકાના મસાલામાં પણ એડ કરી દઈએ. રાત્રે પાણીપુરી પતી ગઈ અને બીજે દિવસે સવારે જે બ્રેકફાસ્ટ બનાવવાનો હતો તેની તૈયારી ચાલુ થઈ ગઈ. કઢાઈમાં સામાન્ય તેલ લઈશું, લગભગ 2 સ્કૂપ તેલ છે, વધારે તેલની આ રેસીપીમાં જરૂર નથી. તેલ થાય એટલે આપણે તેમાં જીરું તતડાવીશું. જીરું સરખું બ્રાઉન થાય એટલે આપણે તેમાં 1/2 ચમચી જેવી હળદર એડ કરી દઈશું. થોડુંક લસણ કચરેલું લગભગ 4-5 કળી એડ કરી દઈશું. લસણને પણ સરસ ફ્રાય થવા દઈશું. 2 મરચાંના 4 કટકા કરી આપણે તેને સીધું તેલમાં જ ક્રશ કરી લઈશું. હવે તેલમાં જ આપણે લગભગ 1.5-2 ચમચી ધાણાજીરું એડ કરીશું. ધાણાજીરું આ રેસીપીમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે અને ચણા ઉપર કોટ થઈ જાય છે તેથી તેનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. હવે આ જે બાફેલા ચણા છે, જે મેં તમને કીધું એવી જ રીતે મેં રાખી મૂક્યા હતા, એ ચણાને સવારે બ્રેકફાસ્ટમાં ઉપયોગ કરી રહ્યા છીએ. મસાલા ચણા બનાવો ત્યારે આમચૂર પાવડર ખાસ નાખજો. લીંબુ નાખવાથી થોડા ચણા પાણી પાણી થઈ જશે તેથી બધા જ ડ્રાય મસાલા ચણા ઉપર ચોંટી જશે અને તેનો સ્વાદ ખૂબ સરસ આવશે. હવે આને સરખી રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો બધો જ મસાલો ચણા પર ચોંટી રહ્યો છે અને ચણા માં બહુ તેલ પણ નથી લાગતું. અને આવા ડ્રાય ચણા તમે ગમે ત્યારે લંચ બોક્સમાં લઈ જાઓ તો ખાવાની અગવડ પણ પડતી નથી. હવે ગેસ બંધ કરી દીધો છે અને થોડું આદું આપણે છીણવાનું છે અને જે ચણામાં ખૂબ સરસ લાગશે. એન્ડમાં આપણે ફક્ત કાપેલા ધાણા નાખી અને આપણી રેસીપીને પૂરી કરીશું. આ રેસીપી ખરેખર ખૂબ પૌષ્ટિક છે અને બધાને જ ફેમિલીમાં ભાવે એવી છે. ચણા પણ એકદમ પોચા બફાય છે જેથી ઘરડા માણસો પણ આને ખાઈ શકે છે. તો આ રેસીપી બનાવવાનું ભૂલતા નહીં. ચોક્કસ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. જ્યારે પણ પાણીપુરી બનાવો થોડા ચણા એક્સ્ટ્રા બનાવજો.